જિંદગી જીવતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો પાછળમાંથી પાછળ વોસના વૃક્ષો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. અહીંનું વાતાવરણ એકદમ કુદરતી વાતાવરણ છે. અહીં લોકો કુદરતના ખોળે રહીને જિંદગી જીવતા હોય છે ત્યારે અહીં કોઈ પણ ટેકનોલોજી વાળી વસ્તુનો ઉપયોગ તેઓ કરતા નથી. ત્યારે આપણી સાથે અહીં ભોળા કાકા જોડાયા છે અને ભોળા કાકા આજે એક વસ્તુ લાવ્યા છે તમને બતાવવાનો પ્રયાસ કરીશું. ભોળા કાકા એક ખૂબ જ સુંદર વસ્તુ લાવ્યા છે. ભોળા કાકા આને શું કહેવાય? એને કહેવાય સાબડી. સાબડી ભોળા કાકા આનો ઉપયોગ શું થાય? આનો ઉપયોગ રોટલા મૂકવા માટે. તો મિત્રો ભોળા કાકા જે વસ્તુ લાવ્યા ભોળા કાકા ખોલીને બતાવશો? આપ જોઈ શકો છો કેટલી સુંદર વસ્તુ છે. અહીં અમારા રોટલા મૂકવાના હોય છે. આપણે લોકો ફ્રીજમાં રોટલા મૂકીએ છીએ અને તે બગાડતા નથી, પરંતુ અહીં આ લોકો ફ્રીજનો ઉપયોગ ઓછો કરે છે અને આવી સાબડી અને બીજું શું કહેવાય ભોળા કાકાને? કરણીઓ. હા, અને કરણીઓ પણ કહેવામાં આવે છે. ખૂબ સુંદર વસ્તુ છે. આપ જોઈ શકો છો અંદર આમાં રોટલા મૂકી અને તેઓ સાચવી રાખતા હોય છે. સવારના રોટલા હોય તો સોજે પણ ખાઈ શકે છે અને એકદમ સારી રીતે રોટલા સચવાતા હોય છે. ત્યારે આપણે એમનું મકાન જોવાનો પ્રયાસ કરીશું. આવો આપણે ભોળા કાકાની સાથે એમનું ઘર જોઈએ, એમને કેવી વ્યવસ્થા બનાવી છે. એમના ઘરને ખાસ કરીને ખુલ્લું કહેવામાં આવે છે. ભોળા કાકા, આ તમારા ઘર હોય છે તેને શું કહેવાય? મકાન. સાપરું બનાવેલું હોય છે ઘર આગળ અને અહીં રહેતા હોય છે. આ રીતે રોટલા મૂકવા માટે જે સાબડી લગાવી દેતા હોય છે અને ત્યારે અંદર કોઈ બિલાડી કે આ તે પશુ પક્ષી પણ કોઈ વસ્તુને નુકસાન ન પહોંચાડે તે માટે ઘર ઉપર લટકાવી રાખવાનું હોય છે. ખરેખર આ વિસ્તારની જિંદગી એક ખૂબ જ સુંદર જિંદગી હોય છે. અહીં લોકો ડુંગરા ઉપર પોતાના મકાનો બનાવીને રહેતા હોય છે. આમ કઈ રોટલા મૂકી જાય અંદર. બિલાડ બિલાડ બગાડે નહીં. કાકી શેના રોટલા કરે? બોલકલી હે ના રોટલા કરો એમ કે. હા, મારી કાકી છે. આજે છોકરીઓનું અણવાનું છે તો કાકી રોટલા કરે છે. સાથે ડબ્બુ પણ રોટલા કરવા બેઠી છે. કાકી મકાઈ ના રોટલા બનાવો. બોલ શું નામ તારું? કીકો. મેહુલ. તો મિત્રો આ મેહુલ છે, આપણી સાથે જોડાયો છે. ખરે ખૂબ મોજ કરી રહ્યો છે મેહુલ. કપડાં પણ અડધા પહેર્યા નથી.